સ્વાગત છે મિત્રો તમારું ગુજરાત ઈ લર્નિંગમાં અને હું છું તમારી સાથે સંજય ખસિયા તો આપણે પ્રકરણ ચાર એમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક આખું પૂરું કરી નાખ્યું છે અને સ્વાધ્યાય ચાર પોઈન્ટ ની વાત કરવાના છીએ તો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે એકદમ સરખી રીતે આપણે સમજવાના છીએ અને જો અમારી ચેનલ ઉપર પ્રથમવાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી અમારા તમામ લેટેસ્ટ વિડીયો તમારી સુધી પહોંચતા રહે તો અહીંયા આપણે વાત કરવાની છે ચતુષ્કોણ છે પરંતુ આપણે જે બાજુના માપ આપ્યા હોય ને એ માપ ઉપરથી આપણે સમજવું પડે કે ચતુષ્કોણ કેવું હશે હવે જો પેલું એલ આઈ એટલે એક બાજુ થઈ એક બાજુ આપણને ચાર ચાર ની આપેલી છે આઈ બીજી બાજુ ત્રણ સેમી આપેલી છે એફટી નથી આપેલી આપેલી છે છે તો આ પ્રકારનો ચતુષ્કોણ ફિક્સ ધરાવતો એટલે આપણે કહી શકીએ કે અનિયમિત પ્રકારનો ચતુષ્કોણ હોઈ શકે તો આપણે કોઈ પણ એક બાજુ લઈ ને કાચી આકૃતિ પહેલા બનાવી નાખવાની કોઈ પણ એક બાજુમાં આપણે પ્રથમ બાજુ લીધી કે ચાર સેમીની છે હવે કોઈપણ બાજુ તમે દોરતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તેના પેરામીટર્સ લખવાના આપણે પેરામીટર્સ એટલે કે એના માપ એલ ચાર સેમીનું છે તો આપણે પહેલાં લખશું જીરોથી થી લઈને ચાર સેમી સુધી એને આપણે નામ આપી દઈશું એલ આઈ આ બની ગયું આ કાચી આકૃતિ છે કાચી આકૃતિમાં તમે માપ ન લ્યો તો પણ ચાલશે પરંતુ અહીંયા આપણે લઈએ છીએ થોડીક કેમ સારી આકૃતિ બને તો એલ આઈ કેટલા સેમી છે ચાર સેમી આ ચાર સેમી આપણે લખી દીધું હવે આઈ એફ ત્રણ સેમી આઈ એફ ત્રણ સેમી છે તો કોઈ પણ એફ લઈ લઈએ અહીંયા એફ આઈ એફ ત્રણ સેમી ત્રણ સેમી ટી એલ બે પાંચ સેમી ટી હવે એલ તો અહીંયા છે ટી બિંદુ આપણે અહીંયા કંઈક આવશે કેટલા બે પોઈન્ટ પાંચ સેમી ત્રણ છે તો સેજ નાનું રાખીએ તો ટી આ બે પોઈન્ટ પાંચ સેમીનું બે પોઈન્ટ પાંચ સેમી એલ એફ હવે એલ અને એફ છે ચાર પોઈન્ટ પાંચ સેમી નું છે એ ચતુષ્કોણનું શું થશે વિકર્ણ થશે કેમ કે એકદમ વચ્ચે છે

તો એટલું કામ કરવાનું છે આપણે તો આ પ્રકારનો ચતુષ્કોણ આપણે રચશું તો એમાં આપણે પરિકરનો ઉપયોગ કરીએ અને ચાલો શરૂ કરી દઈએ તો સૌપ્રથમ પ્રથમ એલ આઈ ચાર સેમીનો તો તમારે એ પણ ફૂટપટ્ટીની મદદથી જ દોરવો પડશે ચાર સેમીનો કેમ કેમ કે આમાં પરિકરનો ઉપયોગ ન કરવાનો હોય કેમ કે પ્રથમ રેખાખંડ એ તમારે ડાયરેક્ટ ફૂટપટ્ટીથી દોરો તો પણ ચાલે તો એને નામ આપી દઈએ એલ આઈ રેડી એલાય નામ આપવું હવે આપણે પેલા આ રચવું હોય તો આ રચી શકો આ રચી શકો તો આપણે ટી લઈએ પેલા તો ટી રચવો છે તો એલથી કેટલો દૂર છે બે પોઈન્ટ પાંચ સેમી આ રચવો છે તો એલથી કેટલો ટી થી કેટલો દૂર છે ચાર પોઈન્ટ પાંચ સેમી તો એલ ને કેન્દ્ર લઈને બે પોઈન્ટ પાંચ સેમી ની ચાપ મારવાની છે તો આપણે ફૂટપટ્ટી ઉપર માપ લઈ લઈએ બે પોઈન્ટ પાંચ સેમી મિત્રો જ્યારે પણ તમે માપ લેતા હોય માપ લેવામાં અલ્લી ના જાય તેના માટે શું કરવાનું નીચે તમારે એકદમ ફૂટપટ્ટી સાથે અડાડીને પરિકર રાખી દેવાનું તો એલને કેન્દ્ર લીધું આપણે અને ચાપ મારવાની ચાપ થોડીક મોટી મારવાની શું કામ ચાપ મોટી મારશો તો જે બીજી ચાપ આવશે તેને ક્રોસ ના કરીએ તો ચાર પોઈન્ટ પાંચ સેમી અહીંથી લઈને ચાર પોઈન્ટ પાંચ સેમીનું કરવાનું છે તો ચાર પોઈન્ટ પાંચ સેમી માપ લીધું આને કેન્દ્ર લીધું અને ચાપ મારી હવે આ ચાપ મારી છે એનું નામ આપણે શું આપવાનું છે ટી બિંદુ તો આને નામ આપી દે ટી બિંદુ હવે આપણે આને જોડી દઈશું એલ અને ટી ને આ માપ કેટલું મળશે આપણને બે પોઈન્ટ પાંચ સેમી આ ચાર સેમી નું આપણે દોર્યું હતું પેલા એ ને તૂટક રેખા આગળ આપણે ચાપ મારી ચાર પોઈન્ટ પાંચ સેમીની ચાર પોઈન્ટ આપણે ત્રણ સેમીની ચાપ મારવી પડશે છે અને એલથી ચાર સેમી તો આઈ થી ત્રણ સેમી લઈ લઈએ તો લઈ ત્રણ સેમી તો આઈથી ત્રણ સેમી અને એલસી કેટલા સેમી દૂર આ બિંદુ જ્યાં બંને ચાપ અડે એ ચાપને ને આપણે એફ નામ આપવાનું છે કયું એફ નામ એફ આપી દીધું અહીંયા નામ હવે એને આપણે જોડી દઈશું

તો મુદ્દામાં તમારે શું કરવાનું જે પ્રમાણે રચના કરી હોય તે પ્રમાણે જ લખવાનું તો સૌપ્રથમ આપણે શું લખશું કે સૌપ્રથમ પ્રથમ એલ આઈ ની રચના કરો ચાર સેમીનો છે પછી એલને કેન્દ્ર લઈ બે પોઈન્ટ પાંચ સેમીની ચાપ મારો અને આઈને કેન્દ્ર લઈ ચાર પોઈન્ટ પાંચ સેમીની માપ ચાપ મારો જ્યાં ચાપ છેદે છે તે છેદન બિંદુને ટી નામ આપો હવે આઈને કેન્દ્ર લઈ ત્રણ સેમીની ચાપ મારો એલને કેન્દ્ર લઈ ચાર પો ચાર સેમીની ચાપ મારો જ્યાં ચાપ છેદે છે તેને એફ ના માપો અને આ બધા રેખા જોડી દો આ રેખા જોડતા જે ચતુષ્કોણ બને છે તે માંગેલો ચતુષ્કોણ છે પ્રશ્ન બે આપણી પાસે છે એમાં ચતુષ્કોણ જીઓ એલડી બનાવવાનો છે હવે જીઓ એલડીમાં આપણને માપ આપી દીધા છે કે ઓ એલ બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી જીએલ બરાબર છ સેમી જીડી બરાબર છ સેમી ડી બરાબર પાંચ સેમી અને ઓડી બરાબર દસ સેમી હવે આ માપ છે એની ઉપરથી આપણે પહેલા તો રચના તૈયાર કરવાની છે તો સૌપ્રથમ આપણે શું કરશું કે કોઈ પણ એક એનો પાયો નક્કી એકશું તો પાયો નક્કી કરવામાં હું તમને મિત્રો સરળતા રે એટલે કહી દઉં કે જ્યારે પણ પાયો નક્કી કરો ને તો માપ આપેલા હોય ને એમાંથી સૌથી નાનું માપ લઈ લેવાનું શા માટે કે આકૃતિ થોડીક સરળ અને સારી લાગે ને દોરવામાં પણ સરળ રહે તો ભૂમિતિ આપણે દોરવાની છે રચના તૈયાર કરવાની છે તો એમાં સૌપ્રથમ આપણે પાયો લઈ લઈએ પાંચ સેમીનો એલડી તો કાચી આકૃતિમાં મેં તમને કીધું માપ ન લ્યો તો પણ ચાલશે તો જીરો થી લઈને પાંચ સેમી એનું નામ આપણે આપી દઈએ છીએ એલડી હવે જી એલ એટલે એલ થી લઈને જી છે ગમે ત્યાં તો જી આપણે ગમે ત્યાં લઈ લઈએ છ સેમીનો છે તો આલો દોરી નાખે છ સેમી આપણે અહીંયા જુઓ એલ પછી ડી છે ઓ પછી એલ છે તો એલ ને ઓ બાજુ બાજુમાં છે તો ઓ એલ આવી શકે જી એલ ના આવી શકે જીએલ એ નો વિકરણ થશે અહીંથી રેડી તો આપણે એલથી શું આવશે ઓ સાત પોઈન્ટ પાંચ સેમી તો એલથી લઈને ઓ સાત પોઈન્ટ પાંચ સેમી નો આપણે દોરી નાખીએ અંદાજે માપ દોરી નાખીએ છીએ કેમ કે અહીંયા માપની જરૂર નથી કાચી આકૃતિમાં તો એને સાત પોઈન્ટ પાંચ સેમી એનું નામ આપણે જે આપી દઈએ ઓ હવે ડી થી લઈને જી આવશે કેમ અહીંયા આપણે કેમ દોર્યું નહીં આ તમે વિચારો જી થી લઈને એલ શું કામ ન દોર્યું કેમ કે જી અને એલ એ વિકર્ણ છે કેમ કે વચ્ચે ઓ આવી જાય છે એ વિકર્ણ છે છ સેમીનો છે એટલે આપણે દોર્યો નહીં કેમ કે ઓ એલ એ બાજુ બાજુમાં છે અને એ બાજુનું માપ છે એટલે આપણે દોરી નાખ્યું હવે ડીની બાજુમાં શું છે એલ એ છે ડીની બાજુમાં જી પણ કહેવાય કેમ કે એની વચ્ચે કાંઈ છે નહીં તો ડી અને જી તો અહીંયા જી આવશે હવે જી કેટલા સેમીનો ડીજી કેટલા સેમીનો જી ડી છ સેમીનો તો આ સાઈડ નું માપ આપણે કેટલું આવશે છ સેમી તો અહીંયા આપણે દોરી નાખીએ છ સેમી કાચી આકૃતિ છે માપ લેવાની જરૂર નથી આ છ સેમી એલડી કેટલો આવવાનો છે પાંચ સેમી હવે જો એલ થી જી કેટલા સેમી નું છે એલજી છ સેમી તો આ કેટલા સેમી છે છ સેમી ઓથી લઈને ડી સુધી ઓથી ડી દસ સેમી તો એને આપણે માપ આપી દઈએ રેડી હવે આપણે રચના તૈયાર કરવાનું શરૂ કરી દઈએ તો સૌ પહેલા પાયો દોરવો પડશે પાયો દોરવામાં પરિકર નો ઉપયોગ કરવાની જરૂર નથી તો પાંચ સેમી નું આપણે ડાયરેક્ટ દોરી શકીએ તો ઝીરો થી લઈને પાંચ સેમી દોરશું તો ઝીરો થી લઈને પાંચ સેમી હવે એનું નામ આપી દઈએ એલ અને ડી હવે એલથી ઓ છે એ સાત પોઈન્ટ પાંચ દૂર છે અને એલથી સોરી છે એ સેમી દૂર છે તો પેલા સાત પોઈન્ટ મિત્રો જે આ આકૃતિ દોરવાની છે ને રચના એકદમ સરળ છે એમાં તમારે ખાલી ચાપનું માપ લેવાનું કેટલું છે એની ખબર હોવી જોઈએ અહીંયા આપણને કીધું છે કે સાત પોઈન્ટ પાંચ સેમી દૂર છે તો ખાલી સાત પોઈન્ટ પાંચ સેમી ની ચાપ લઈ અને એલથી મારી દેવાની હોય છે એલથી લઈને સાત પોઈન્ટ પાંચ ચાપ મોટી મારવાની કેમ કે બીજી ચાપ એની સાથે અડકવાની છે ડી થી લઈને દસ સેમી તો દસ સેમી ચાપ આપણે લઈ લઈએ તો દસ ઉપર રાખવાનું પરિકર જીરો સુધી જવા દેવાનું રેડી તો જીરો સુધી જવા દીધું હવે ડીથી આપણે મારશું તો આ ચાપ જ્યાં છેદે છે એ બિંદુને આપણે જોડવાનું હોય છે તો એ બિંદુ નું નામ શું આપણે આપવાનું છે ઓ બિંદુ

છ સેમી છે તે બિંદુને આપણે કયું નામ આપી દઈશું જી તો આ બિંદુને આપણે નામ આપી દીધું જી તો ડી થી લઈને જી સુધી લઈને જી સુધીનું છ સેમી પેરામીટર લખવાના બોલવાના નથી આપણે એલ થી લઈને ડી સુધી પાંચ સેમી ઓથી જી ઓથી જી કેટલું થશે ખબર નથી તો માપી લઈએ ઓથી લખવાની રચના તૈયાર થઈ ગઈ છે રચનાના મુદ્દા લખવા હોય તો કઈ રીતે લખી શકો કે સૌપ્રથમ એલડી રચો ત્યારબાદ એલ ને કેન્દ્ર લઈ સાત પોઈન્ટ પાંચ સેમી અને ડીને કેન્દ્ર લઈ દસ સેમી ની મારો આ છાપ જ્યાં દે તેને ઓ બિંદુ નામ આપો એલ સાથે જોડો અને ઓ ને ડી સાથે તૂટક રેખા વડે જોડો ત્યારબાદ ડીને કેન્દ્ર લઈ છ સેમી અને એલ ને કેન્દ્ર હવે તમામ રેખાકંડ જોડતા જે રચના બને છે તે માંગેલ ચતુષ્કોણ જીઓ એલ ડી છે દાખલા નંબર ત્રણ છે એમાં સંભાળ ચતુષ્કોણની રચના કરવાની છે તો આ દાખલો કંઈક અલગ પ્રકારનો આવ્યો છે સંભાજુ ચતુષ્કોણની રચના કરવાની છે તો એ કઈ રીતે આપણે કરશું તો સમજુ ચતુષ્કોણ એટલે બધી બાજુ સરખી સમ એટલે સરખી ને બાજુ એટલે બાજુ બધી સરખી હોય તો આપણે સમય ચતુષ્કોણ એટલે કે કોઈ પણ આ પ્રકારનો ચતુષ્કોણ હશે એક તો એ આપણને ખબર છે રેડી કે ચતુષ્કોણ આ પ્રકારનો હશે અને આપણે સમબાજુ કહીએ તો આકૃતિ તો આપણને ખબર છે કે આ પ્રકારનો ચતુષ્કોન પાંચ છે અને બી એન બી એન કેટલી છે પાંચ પોઈન્ટ છ એ તમને કઈ રીતે ખબર પડે તો અહીંયા તમે જુઓ બી અને એન વચ્ચે ઈ આવી ગયો છે એટલે વિકર્ણનું માપ છે ડી ને ઈ ડી અને ઈ ની વચ્ચે શું છે એન તો આ પણ શેનું માપ છે તો આ વિકર્ણના માપ આપેલા છે તમને જ માપ હોય ગમે આકૃતિની રચના કરવાની આ જ માપ હોય વિકર્ણના બે ભાગ કર નાખો એટલે તમારી રચના તૈયાર થઈ જાય તો અહીંયા આપણે સૌપ્રથમ તો શું કરવું પડશે કોઈ પણ એક બાજુ પેલા દોરી નાખવાની સૌપ્રથમ કોઈ પણ એક બાજુ દોરી નાખવાની કે આપણે આડી છે સરળતા રહે તે માટે દોરી નાખીએ આડી બાજુ કેટલી છે છ પોઈન્ટ પાંચ સેમીની તો છ પોઈન્ટ પાંચ છે મીની બાજુ આપણે દોરીએ દોરી નાખી હવે શું કરવાનું કે જે હંમેશા સંબાજુમાં તમને ખબર છે કે વિકર્ણો પરસ્પર દુભાગે એ પણ કેવી રીતે કાટ ખૂણે દુભાગે હવે કાટ ખૂણે કોઈ પણ રેખા દોરવાની થાય તો કઈ રીતે દોરવાની હોય તો આના જે છેદ રેખા દોરવી પડે છેદ રેખાને બે સરખા ભાગ કરતી હોય કઈ રીતે દોરવાની હોય ચાલો તમને દોરીને બતાવું કે અહીંયા નામ આપણે અને રેડી તો કઈ રીતે દોરવાની હોય તો જો પહેલા પરિકર અહીંયા મૂકવાનું અને અડધા કરતા વધારે જવા દેવાનું અડધા કરતા વધારે ગયું એક ચાપ ક્યાં મારવાની ઉપર અને એક ચાપ લીટીની નીચે ચાપ થોડીક મોટી મારશું કેમ કે જે છેદ છે તે સરખી રીતે છેદવું જોઈએ તો ડી થી પણ એવું કરવાનું અડધા કરતાં વધારે માપ લીધેલું જ છે એક ચાપ ઉપર અને એક ચાપ નીચે હવે જે આ છાપ છેદતી હોય તેમાંથી તમે આર પાર લીટી ગાળી દો તો જે લીટી મળશે તમને એ એની છેદિકા થઈ જશે એ પણ કાઠ ખૂણે રેડી છેદિકા થશે અને એ પણ કહેવાય કાઠ ખૂણે કાઠ ખૂણે દોરવાની છે આપણે તો હાલો છેદિકા દોરી નાખી હવે છેદિકા દોરી છે તો અહીંયા જે છેદે છે આપણે નામ નામ આપી આપી દઈએ ઓ ઓ રેડી બિંદુ દીધું હવે આ બી દોરવાની બે છેદિકાના રૂપમાં આપણને મેળવ્યું છે આખું એમાંથી આપણે કેટલું કરવાનું છે પાંચ પોઈન્ટ છ સેમી હવે પાંચ પોઈન્ટ છ સેમી તો આપણને ખબર છે દુ ભાગે છે તો પાંચ પોઈન્ટ છ આખું હશે એના હજી બે ભાગ થશે તો આપણે કરીએ કે પાંચ પોઈન્ટ છ ગુણ્યા એકના છેદમાં બે અડધા ભાગ થશે તો અઠ્યાવીસનું છપ્પન એટલે બે પોઈન્ટ આઠ તો બે પોઈન્ટ આઠ સેમીનું માપ તમારે પરિકરમાં લેવું પડશે દોરું એટલે તમને આગળ આઈડિયા આવી જશે બે પોઈન્ટ આઠ સેમીનું માપ તમારે લેવું પડશે તો બે પોઈન્ટ આઠ જીરોથી લઈને બે પોઈન્ટ આઠ એ ચાપ મારવાની તમારે હવે કેન્દ્ર બિંદુને લઈ અને જે આ છે એના ઉપર બિંદુને નામ બી આપી દેવાનું અને આને નામ એન આપવાનું ફરીથી સમજી લ્યો પાંચ પોઈન્ટ છ ના આપણે બે ભાગ શું કામ કર્યા કે પાંચ પોઈન્ટ છ એ આખા વિકર્ણનું માપ છે જ્યારે એનું અડધું કરવું પડે એટલે આપણે બે પોઈન્ટ આઠ મળ્યા તો આ બે પોઈન્ટ આઠ અને આ બે પોઈન્ટ આઠ એટલે ટોટલ પાંચ પાંચ પોઈન્ટ છ થઈ ગયું ને આખું તો છ પોઈન્ટ પાંચ છે હવે આપણને બિંદુ મળી ગયા છે તો એને આપણે ક્યાં જોડવાના જે પહેલા રેખાખંડ દોર્યો તો એની સાથે પહેલા રેખાખંડ દોર્યો તો એની સાથે આપણે જોડી દઈએ તો આપણો સંબાજુ ચતુષ્કોણ તૈયાર થઈ ગયો છે અહીંયા આ ઈ એન અને આ બી ફરીથી આપણે ઝડપથી એકવાર સમજી લઈએ શું કરવાનું પેલા તો જે એક બાજુ લઈ લેવાની એક બાજુ રેખાખંડ રેખાખંડ દોરી નાખ્યો દોરીને આપણે શું કરવાનું એને બે ભાગ કરી નાખવાના પછી આપણે શું કરવાનું એક છેદિકા દોરવાની છેદિકા દોરતા તમે આવડી ગયું છેદિકા દોરીને જે માપ આપણને મળવું હોય એની ચાપ એના ઉપર મારી દેવાની ચાપ મારી દઈએ પછી જે બિંદુ મળે તેને જોડી દેવાના તો જે આપણો સંભળ ચતુષ્કોણ બની ગયો છે રચનાના મુદ્દા માટે શું કરશું તો લખશું કે સૌપ્રથમ રેખાખંડ ડી દોરો રેખાખંડ ડી ઈ દોર્યા બાદ તેની છેદિકા દોરો છેદિકાને જ્યાં બિંદુ ડી ઈને છેદે છે ત્યાં ઓ નામ આપો અને ત્યારબાદ ઓ ને કેન્દ્ર લઈ છેદિકા ઉપર બે પોઈન્ટ આઠ સેમીની ચાપ મારો બંને બાજુ બે પોઈન્ટ આઠ સેમીની ચાપ મારતા જે બિંદુ મળે છે તેને બી અને બે પૂરું થાય છે અને જો વિડીયો પસંદ આવી ગયો હોય તો લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો કેમ કે તમારી કમેન્ટ વાંચું છું ઘણીવાર રિપ્લે આપી પણ નથી શકતો પણ વાંચું છું જરૂર અને આ વિડિયો તમારા મિત્ર સર્કલ સુધી પહોંચાડજો ફરી મળીશું નવા સ્વાધ્યાય સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણના નવા દાખલા સાથે ત્યાં સુધી મને રજા આપશો ગુડ બાય